नमस्कार गुजरात आजना मुख्य समाचारों जाणीए जेमां जन सहाय 1.30 लाख रूपया तेमज खेडूतोने वर्षे 36,000 रूपया सहाय तो प्रधानमंत्री जनधन योजना हेठळ खोलवामां आवेला खातामां खाता धारकोने कुल 1,30,000 रूपियानो लाभ आपवामां आवे छे। आमां अकस्मात वीमो पण आपवामां आवे छे, साथे खाता धारकने 30,000 रूपियानो सामान्य वीमो साथे 1,00,000 रूपया अकस्मात वीमो आपवामां आवे छे। आवी स्थितिमां जो खाता धारकनो अकस्मात थाय तो 30,000 रूपया आपवामां आवे छे, तेमज अकस्मातमां खाता धारकनुं मृत्यु थाय तो 1,00,000 रूपया आपवामां आवे छे। एटले के कुल 1,30,000 रूपियानो लाभ। आजना सौथी मोटा समाचार सामे आवी रह्या छे, कोरोना करता 7 गणो वधु खतरनाक छे। एक्स वायरस लई शके छे 5 करोड़ लोकोना जीव। कोविड वायरसे समग्र विश्वने हचमचावी नाख्यु हतु। કોઈક રીતે આ વાયરસે દુનિયાને માન રાહત આપી છે, પરંતુ વધુ એક નવો વાયરસ દસ્તક આપી રહ્યો છે જે કોરોના વાયરસ કરતા પણ અનેક ગણો વધુ ખતરનાક છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO આ વાયરસને લઈ એલર્ટ જાહેર કરી દીધું છે। WHO આ નવી બીમારીને ડિઝીઝ નામ આપ્યું છે। WHO ના અનુસાર જો આ રોગ ફેલાય છે તો વિશ્વભરમાં 5 કરોડ લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે નવી ડિઝીઝ એક્સ કોરોના મહામારી કરતા પણ અનેક ગણો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે। તેમજ ખેડૂતોને આ વર્ષે 36,000ની સહાય, તેમાં સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, વાવાઝોડું ક્યાંથી આવશે અને ક્યાં જશે, તારીખો અને રસ્તા સાથે અંબાલાલ પટેલે કરી તબાહીની આગાહી, દરેકને જાણવું જોઈએ। અંબાલાલ પટેલે જણાવી રહ્યા છે કે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વાવાઝોડા વિશે વિસ્તૃત વાત કરતા જણાવ્યું છે કે આગામી ઓક્ટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે અને અરબ સાગરમાં પણ વાવાઝોડાની અસર થશે, જેના લીધે દક્ષિણ પૂર્વ પટ ઉપર ભારે પવનો ફૂંકાશે। આ સિસ્ટમ 5,000 ફૂટની ઊંચાઈએ સમુદ્રમાંથી વરાળ ઠંડી થતા વાદળોનો સમૂહ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા તરફ થઈ પૂર્વના મધ્ય ભાગોમાં થઈને ઉત્તર તરફના ભાગોમાં થવાની શક્યતા રહેલી છે। આ સાથે 3 ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, ખોટા ડાયમંડ રસ્તા પર ફેંકી લોકોને ગેરમાર્ગે દોરનાર સામે પોલીસ કાર્યવાહી થાય તેવી માંગણી। સુરત શહેર ડાયમંડ સિટી કહેવામાં આવે છે, ત્યારે 2 દિવસ પહેલા સુરતના હીરા ઉદ્યોગનું હબ ગણાતા એવા મિની બજાર ખાતે રસ્તા પર ડાયમંડ વેરાયો હોવાની ઘટના સામે આવી હતી। આ ડાયમંડ લેવા માટે લોકોની પડાપણી પણ કરી રહ્યા હતા, ત્યારે આ ઘટનાને લઈને હવે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાનું એક નિવેદન સામે આવી રહ્યું છે। તેમના દ્વારા આવી મજાકખોરો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ગુજરાતમાં સાપ કરડવાના કિસ્સા વધ્યા, આ 5 જિલ્લાઓમાં વધુ ખતરો। સમગ્ર દેશમાં અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે। ચોમાસાની ઋતુમાં ઝેરી જીવ જંતુઓ અને પ્રાણીઓ અને પક્ષીઓનો ઉદ્ભવ વધી રહ્યો છે, આ સાથે સાથે જ મનુષ્ય માટે આ જોખમકારક પણ સાબિત થયું છે। હાલમાં જ એક રિપોર્ટમાં સામે આવ્યું છે જેમાં ખુલાસો થયો છે કે ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં સાપ કરડવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાને કારણે રાજ્યમાં સર્પદંશની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષમાં સર્પદંશથી 115 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। એટલું જ નહીં, છેલ્લા 3 વર્ષમાં 23,573 લોકો સાપ કરડવાથી મૃત્યુ પામ્યા છે। આમાં ખાસ કરીને 5 જિલ્લાઓમાં આ ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે, જેમાં વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને બનાસકાંઠામાં સર્પદંશની સૌથી વધુ ઘટનાઓ નોંધાઈ છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં છેલ્લા 2 મહિનામાં લવજિહાદની 3 ઘટના નોંધાઈ। ગુજરાત અમદાવાદ લવજિહાદનું સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 2 મહિનામાં અમદાવાદમાં લવજિહાદની 3 ઘટના નોંધાઈ ગઈ છે। છેલ્લી ઘટના અમદાવાદમાં બાપુનગરની યુવતી લવજિહાદનો ભોગ બની હતી, જ્યારે અન્ય 2 ઘટના ઇસમપુરમાં બની હતી। આ ઘટનાને લઈ હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં ઉતરી ગયું છે અને યુવતીના માતા પિતા તથા VHP એ પોલીસ દ્વારા તપાસમાં વિલંબનો આરોપ મૂક્યો છે।
ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર. અમદાવાદમાં સ્વાગતની અદ્ભુત તૈયારીઓ. જાણો કેમ ગુજરાત આવી રહ્યા છે પીએમ મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે ગુજરાતમાં અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. નવી સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં લાંબા સમયથી શાસન કરી રહેલી ભાજપે ખાસ તૈયારીઓ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ગુજરાત રાજ્યમાં મહિલા ભાજપ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. રખડતા ઢોર અને બીમાર રોડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને બરાબર ઝાટકી. ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઈને મૌન સેવી રહ્યું છે ત્યારે હજુ પણ રસ્તા પર ફરતા પશુઓને કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈ વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઈકનું આ રખડતા ઢોરને કારણે મૃત્યુ થાય છે ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને આ સાથે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અને બીમાર રોડ મુદ્દે સરકારની બરાબર ક્લાસ લીધી છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. સોનું ગગડી રહ્યું છે, ચાંદી પણ થઈ સસ્તી. શું હાલ સોનું ખરીદવાની ઉત્તમ તક છે? લેટેસ્ટ માહિતી જાણો. સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ઘટાડાને કારણે ઘરેલુ બજારમાં સોનું અને ચાંદી સસ્તું થયું છે. આજે ગોલ્ડના ભાવમાં ફરીથી 58,900 રૂપિયાના સ્તર પર પ્રતિ ગ્રામની આજુબાજુ જોવા મળી રહ્યો છે. આજે સોનાના ભાવ ફરીથી 58,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આજુબાજુ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ચાંદી પણ ગગડી છે. પ્યોરિટી વાળું 10 ગ્રામ ગોલ્ડ 28 રૂપિયાના ઘટાડા સાથે 54,139 રૂપિયાના સ્તરે છે. હાલ ચાંદીના ભાવમાં પણ 518 રૂપિયાના ઘટાડા સાથે 72,657 રૂપિયા પ્રતિ કિલોના ગ્રામે જોવા મળી રહ્યું છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. રામ મંદિર સાઇટ ઉપર કામ પૂર જોશમાં. જાન્યુઆરીમાં ભવ્ય ઉદઘાટન. રામ મંદિરના ઉદઘાટન સમારોહ પહેલા અયોધ્યાને શણગારવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. રામ મંદિર આગામી 100 દિવસમાં ઉદઘાટન માટે તૈયાર થઈ જશે. શ્રી રામ જન્મભૂમિ નિર્માણ સમિતિએ મંદિર અને મંદિર સંબંધિત કાર્યો માટે સમય મર્યાદા નક્કી કરી દીધી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિની નવીનતમ બાંધકામની તસવીરો બહાર પાડી છે. આ સાથે ટ્રસ્ટે જણાવ્યું છે કે મંદિરનું બાંધકામ સમયસર પૂર્ણ થાય તે માટે દરેક પ્રાર્થના કરો. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. શરદ પવારનો પીએમ મોદી પર કટાક્ષ. રાજસ્થાનમાં જયપુરમાં મહિલા આરક્ષણ બિલને લઈ વિપક્ષ પર કટાક્ષ કરવાના પીએમ મોદીના નિવેદન પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના ચીફ શરદ પવારે વળતો પ્રહાર કર્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે કહ્યું કે મહિલાઓ માટે નીતિઓ બનાવનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય હતું અને વર્ષ 1993માં અમે મહિલા અનામત બિલ આપ્યું હતું. મહિલાઓને અનામત આપનાર મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય બન્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કદાચ આ વાતનો ખ્યાલ નથી કે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ગઈકાલે દાવો કર્યો હતો કે વિપક્ષી પદો મહિલા અનામત બિલનો દબાણમાં સમર્થન આપ્યું છે. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર. ભારતીય એશિયન ગેમ્સમાં રચ્યો ઇતિહાસ. 41 વર્ષ પછી જીત્યો ગોલ્ડ મેડલ. એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હોંગઝોંગમાં થઈ રહ્યું છે. ભારતનું પ્રદર્શન આ ટુર્નામેન્ટમાં શાનદાર રહ્યું છે અને 11 મેડલ મળી ચૂક્યા છે. મેડલનો સિલસિલો આગળ વધારતા ભારતે એક ઇતિહાસ પણ રચી દીધો છે. ઘોડે સવારી કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમજ મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક. જે જાણીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સિંગ યોજી સમીક્ષા કરી હતી, જેમાં માલ મિલકત, પશુઓ, ખેતીવાડી, વીજળી, પાણી પુરવઠા વગેરે સાથે થયેલા નુકસાનો અને વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત તંત્ર દ્વારા લેવાઈ રહેલા સ્વચ્છતા અને આરોગ્ય લક્ષી કાર્યો અંગે પણ જાણકારી મેળવી હતી. નુકસાન સર્વે અસરગ્રસ્તોને સહાયના સૂચનો પણ આપ્યા હતા. તેમજ 2000ના આપતાને લઈ મોટા સમાચાર. જેમાં મહીસાગર જિલ્લાની વાત કરીએ તો તે જિલ્લાના ખેતીવાડી વિભાગના
જણાવ્યા અનુસાર જિલ્લામાં 64,200 લાભાર્થી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો નહીં મળે. આનું કારણ એ છે કે ખેડૂતોએ આધાર સાથે લેન્ડ સીડિંગના રિપોર્ટ લિંક કરાવી નથી. તે જિલ્લાના ખેતીવાડી વિભાગે આવા ખેડૂતોને તાકીદે લેન્ડ સીડિંગના રિપોર્ટ લિંક કરાવવા કહ્યું છે. તેમજ પાન કાર્ડને લઈ મોટા સમાચાર જાણીએ તો, જો તમે પાન કાર્ડમાં તમારું નામ, અટક અથવા અન્ય કોઈ પણ માહિતી બદલવા માંગો છો તો તમે તે કરી શકો છો. પાન કાર્ડ ઘરે બેઠા બેઠા પણ ઓનલાઈન અપડેટ કરી શકાય અને ગમે ત્યાં અપડેટ કરી શકાય. જો પાન કાર્ડ કપાઈ જાય અથવા ખોવાઈ જાય કે તૂટી જાય તો સરકારની સૂચના મુજબ તેને ફરીથી એપ્લાય કરી શકાય છે. અરજી કર્યાના થોડા દિવસો પછી તે ફરીથી જારી કરવામાં આવશે. જો કે તમારું પાન કાર્ડ જૂનું છે તો તમારે તે બદલવાનું જરૂર નથી. પાન કાર્ડ જીવનભર માન્ય રહેશે. જો કોઈ પણ અપડેટ અથવા બદલવાની જરૂર હોય તો તમે જૂના પાન કાર્ડની જગ્યાએ અપડેટ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો.